नमस्कार दर्शक मित्रों, लाइव भरूच न्यूज में हूँ हिरल वसावा आपनों हार्दिक स्वागत करूँ छू। आप जोई रहिया छो लाइव भरूच न्यूज। हवे जोईए आजना मुख्य समाचारों। अंकलेश्वर खाते IIFL फाइनांस कंपनी में थयेल रूपया 3 करोड़ की लूट नो भेद उकेलायो। पोलीसे 4 आरोपीओ की करी धरपकड़। सीसीटीवी फूटेज तेमज टेक्नोलॉजी की मदद थी आरोपीओ झड़पाया। स्वास्थ्य सुखाकारी ने पर्यावरण जतन माटे साइकल यात्रा योजवामां आवी। साइकल यात्रा में 5 युवकों ने 1 युवती जोड़ाया। सूरत थी खोड़धाम कागवाड़ सुधी साइकल यात्रा नु आयोजन करायु। भरूचमां नर्मदा नदीना किनारे आवेल प्रवासन स्थळ कबीरवड खाते दिवाळी वेकेशन दरमियान सहेलाणीओनी हाजरी जोवा मळता नाना वेपारीओ तथा होडीवाळाओना चेहरा पर स्मित आव्युं। भरूचमां कोरोनाने लई दिनकर सेवा समिति द्वारा उजवाती नीलकंठ महादेव मंदिरे योजाता छठनी पूजानो समारोह मोकूफ रखायो। અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામે દર વર્ષે લાભ પાંચમના દિવસે હિન્દુ મુસ્લિમ એકતાનો કાર્યક્રમ યોજાયો છે। આ કાર્યક્રમમાં માંગરોળના ગાદીપતિ કયામુદ્દીન બાવાના દીકરા કદીર પીરઝાદા રફીક પીરઝાદા વિરાજમાન થાય છે તે સંદર્ભે ભજન કીર્તન સત્સંગ તેમજ મહાપ્રસાદી અને મેળાનું આયોજન કરવામાં આવે છે। ચાલુ સાલે કોરોના મહામારીના કારણે મેળો તેમજ ભજન સત્સંગ અને મહાપ્રસાદનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે। હું કાપોદરાથી સુનિલભાઈ રમેશભાઈ વસાવા બોલું છું। કાપોદરા મુકામે દર વર્ષે લાભ પાંચમના દિવસે હિન્દુ મુસ્લિમ એકતાનો એક કાર્યક્રમ થાય છે અને તે બીજા માંગરોળના ગાદીપતિ પીર કાયમુદ્દીન બાવાના દીકરા શ્રી કદી બિરાદા સાહેબ રફીક બિરાદા સાહેબ બિરાજમાન થાય છે તે સંદર્ભે ભજન થતા સત્સંગનો કાર્યક્રમ થાય છે, મહાપ્રસાદીનો કાર્યક્રમ થાય છે। પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી બીમારીને લઈને આ લાભ પાંચમનો કાર્યક્રમ રદ કરવામાં આવે છે તે જાહેર જનતાને જણાવવામાં આવે છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। अंकलेश्वर 3 रस्ता ऊपर आवे IIFL फाइनेंस कंपनी में थे 3 करोड़ की लूट नो भेद उकेलायो छे। पुलिस ने 4 आरोपी ने सूरत खाते थी झड़पी पाड़िया छे। અંકલેશ્વર 3 રસ્તા સર્કલ નજીક તારીખ 9 નવેમ્બરના રોજ IIFL ફાઇનાન્સ કંપનીમાં 4 જેટલા ઇસમોએ બંદૂકની અણીએ રૂપિયા 3.32 કરોડની લૂંટ ચલાવી હતી। આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને તેમાં પોલીસને મોટી સફળતા મળી હતી। પોલીસને સૌ પ્રથમ આ ગુનામાં સંડોવાયેલ સ્વિફ્ટ કારનો નંબર મળતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આ કનેક્શન સુરત મળ્યું હતું, જેના આધારે પોલીસે સુરત ખાતે તપાસ હાથ ધરી હતી અને 4 આરોપીઓ મોહસિન ઇમ્તિયાઝ ગુલામ, મુસ્તફા મલિક, મોહમ્મદ અલી હુસેન ગુલામ નાખુદા, મોહસિન મુસ્તફા જિલ્લાની ખલીફા તથા સલીમ અબ્દુલ સિદ્દીકી ખાનને ઝડપી પાડ્યા હતા। કેવી રીતે ચલાવી હતી લૂંટ તેના વિશે જાણીએ। લૂંટને અંજામ આપવા માટે મોહસિન ઇમ્તિયાઝ ગુલામ, મુસ્તફા તથા સલીમે પ્લાન બનાવ્યો હતો અને અન્ય 2 વ્યક્તિઓની જરૂર હોય તે 2 માણસો શોધી તેઓને તેઓનો રોલ સમજાવવામાં આવ્યો હતો। લૂંટ વખતે સલીમે બંદૂક બતાવી સ્ટાફને ડરાવવાનો હતો તો મોહમ્મદ અલીએ ગેટ ઉપર ઊભા રહી કોઈ અંદર ન આવે તેનું ધ્યાન રાખવાનું હતું। મોહસિન ખલીફાએ સ્ટાફને બાંધવાનું કામ કરવાનું હતું તો મોહસિન મલિકે તિજોરીમાંથી સોનાના દાગીના લેવાના હતા। તમામને પોતપોતાનું કામ સમજાવ્યા બાદ આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો। 4 પૈકી 2 ઈસમો ધરાવે છે ગુનાહિત ભૂતકાળ। આ 4 પૈકી મોહસિન ઇમ્તિયાઝ ગુલામ, મુસ્તફા વર્ષ 2011માં વાપી ખાતે IIFL કંપનીમાં રિકવરી મેનેજર તરીકે ફરજ બજાવી ચૂક્યો છે, જેથી તે આ કંપનીની કામ કરવાની સ્ટાઇલથી વાકેફ હતો। તે અગાઉ 1 ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે। તેને અન્ય 1 ગુનાહિત ભૂતકાળ ધરાવતા મોહસિન મલિક સાથે સંપર્ક કરી આ લૂંટને અંજામ આપ્યો હતો।
સલીમના વિરુદ્ધ સુરત, ચીખલી અને પલસાણા ખાતે કુલ 4 ગુનાઓ નોંધાયા છે, જેમાં પ્રોહિબિશન ચોરી તેમજ મારામારીના ગુનાઓ છે. તો મોહસિન ખલીફાના વિરુદ્ધ એક વાહન ચોરીનો ગુનો સુરત ખાતે નોંધાયો છે. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી 5,863.69 ગ્રામ સોનું, કિંમત રૂપિયા 2,22,22,557 અને રોકડા રૂપિયા 13,53,050 મળી કુલ 2,73,46,307 મુદ્દામાલ કબજે કર્યો અને હજુ 700 ગ્રામ સોનું 2,50,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવાનો બાકી છે. તો ચીખલીનો એક ગુનો પણ ઉકેલાયો. 4 પૈકી ઝડપાયેલ આરોપી મોહસિન ઇમ્તિયાઝ મલિક અને સલીમ સિદ્દીકી ખાને 3 વર્ષ અગાઉ નવસારીના ચીખલી ગામ ખાતે પણ IIFLમાં લૂંટ ચલાવી હતી, જે ગુનો પણ ઉકેલાયો છે. ગંભીર પ્રકારનો અને ચકચારી ગુનો હોય એને શોધી કાઢવા માટે અમારી ટીમો હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ સીસીટીવી સર્વેલન્સની મદદથી રાત દિવસ મહેનત કરતી હતી. જે સંદર્ભે ગુનો બન્યાના પ્રથમ 12 કલાકમાં જ અમારી LCBને ગુનામાં વપરાયેલ સફેદ કલરની સ્વિફ્ટ ગાડી તેમજ ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી સંદર્ભે ફળદાયી હકીકત પ્રથમ 12 કલાકમાં જ અમને મળી ગયેલ. ગુનામાં વપરાયેલ ગાડી સંદર્ભે એના માલિકની વિગતો અમે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી સર્ચ કરતા એ ગુનાના એ ગાડીના માલિકની વિગતો અમને મળી ગયેલ. LCBની ઊંડાણપૂર્વકની સઘન અને આયોજનબદ્ધપૂર્વકની તપાસ દરમિયાન તમામ આરોપીઓનું કનેક્શન સુરત શહેરના રાંદર વિસ્તારમાં હોવાનું જાણવા મળતા તમામ આરોપીઓને ઝીરોઈંગ કરી એમની સંપૂર્ણ માહિતી મેળવી ત્યારબાદ અમારી LCB SOG કરોલ ફલ્લો તથા અંકલેશ્વર શહેરની ડિસ્ટાફની ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં આયોજનબદ્ધપૂર્વક કોર્ડન કરી અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી ગુનાને અંજામ આપનાર કુલ 4 આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ. પકડાયેલા આરોપીઓ પૈકી મોહસિન મલિક, મોહમ્મદ અલી નાખુદા, મોહસિન ખલીફા તેમજ સલીમ ખાન, જે ચારેય સુરત રાંદેરમાં રહે છે, તે લોકોને રાઉન્ડઅપ અલગ અલગ જગ્યાએથી રાઉન્ડઅપ કરી અને ભરૂચ LCB ખાતે લાવી એમની ક્રોસ ઇન્ટ્રોગેશન કરતા અને અમારી પાસેના જે પુરાવો હતા તે ખરાઈ કરતા આ ચારેય આરોપીઓ ભાંગી ગયેલ અને એમણે અંકલેશ્વર ખાતે કરેલી લૂંટ તેમજ વર્ષ 2007માં ચીખલી ખાતે આશરે 2 કરોડથી વધારે સોનાના દાગીનાની કરેલી લૂંટ જે અનડિટેક હતી એ બંને ગુનો કર્યાની કબૂલાત આપેલ. એ કબૂલાત આધારે એમની વિશેષ પૂછપરછ કરી અને ગુનામાં ગયેલ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા એ લોકો ગુનામાં લૂંટ કરી રહી ગયેલ અલગ અલગ વસ્તુઓ એમાં ખાસ કરીને સોનું જેની કુલ વજન 5,863.69 ગ્રામ, જેની કિંમત 2,52,22,000 થી વધારે, રોકડ રૂપિયા 13,53,000, સ્વિફ્ટ ગાડી, સ્કોડા રેપિડ ગાડી, દેશી બનાવટનો તમંચો તથા પિસ્તોલ જેવું બનાવટી હથિયાર જે લાઇટર પ્રકાર હતું અને બનાવટી હતું જે બનાવ સંદર્ભે એ લોકોએ વાપરેલ અલગ અલગ કંપનીના મોબાઈલ, રેમ્બો લાંબુ ચપ્પુ, ઇલેક્ટ્રિક કાંટો વગેરે મળી કુલ 2,73,46,307 રૂપિયાના મુદ્દામાલની રિકવરી કરવામાં આવેલ, જે ઓરિજિનલ સોના ચાંદીના દાગીના રિકવર કરેલ છે. આરોપીઓ દ્વારા લૂંટમાં મળેલ સોનાના જથ્થામાંથી કુલ 700 ગ્રામ જેટલું સોનું રૂપિયા 30 લાખમાં વેચી દીધેલ, જે પૈકી 12 લાખ રૂપિયા આરોપી પાસેથી રોકડા કબજે કરવામાં આવેલ છે. બાકીના 18 લાખની રિકવરી કરવાની તજવીજ ચાલુમાં છે. આ ગુનાની ગુનેગારોની MO મોડસ ઓપરેન્ડી જોઈએ તો આ ગુનાનો મુખ્ય સૂત્રધાર મોહસિન ઇમ્તિયાઝ ગુલામ મુસ્તફા મલેક વર્ષ 2011માં સાઉથ ઝોન વાપી ખાતે IIFL ગોલ્ડ લોનમાં ફાઇનાન્સ પેઢીમાં રિકવરી મેનેજર તરીકે 1 વર્ષ સુધી નોકરી કરી હતી. તેથી આ આરોપી IIFL ગોલ્ડ લોન બેંકની તમામ કાર્યશૈલીથી વાકેફ હોય તથા અન્ય સહ આરોપી સલીમ અગાઉ પ્રોહિબિશન તથા મોબાઈલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોય, એ ગુનાહિત ઇતિહાસ તથા ગુનાહિત માણસ ધરાવતો હોય,
આ લૂંટના ગુનાને અંજામ આપવા પોતાની એક ટીમ બનાવી અને એક માસ્ટર પ્લાન તૈયાર કરેલ. ટુકડીના તમામ માણસોને રોલ આપવામાં આવેલ, કોને શું કાર્યવાહી કરવી નો રોલ હતો. અંદર વેપન એટલે કે રિવોલ્વર બતાવી સ્ટાફને ડરાવી ધમકાવી કંટ્રોલ કરવા. મોહમ્મદ અલી ગેટ ઉપરથી અંદર બીજા કોઈ ના આવી જાય તેનું ધ્યાન રાખતો. આરોપી મોહસિન ખલીફા તમામ સ્ટાફને બાંધવાનું, દોરડાથી બાંધવાનું કામ તથા આરોપી મોહસિન મલિક સ્ટ્રોંગ રૂમમાંથી સોનું તથા રોકડ લઈ લેવાનું કામ કરી પોતાના ચારેય રોલ મુજબનું ફિક્સ કામકાજ કરતા. ઉપરાંત બનાવ પહેલા ગોલ્ડ લોન પેઢી જ્યાં આવી હોય તેની સંપૂર્ણ રેકી કરી, તેમાં કામ કરતા તમામ કર્મચારીઓની વિગતો મેળવી અને સવારના પહોરમાં જ્યારે આ પેઢી ખુલતી એ જ સમયે ત્યાં આવી અને લૂંટ કરતા એ પ્રકારની તેઓ એમો ધરાવે છે. ઇવન એ લોકો જે ફોર વ્હીલ ગાડી વાપરતા એની પર પણ અન્ય ખોટી નંબર પ્લેટ લગાવી અને જે તે સિટીમાં જઈને લોન કરતા જેથી લૂંટ કરતા જેથી સાચો નંબર આઈડેન્ટિફાય થઈ ન શકે. એ રીતે ખૂબ આયોજનપૂર્વક આ લોકોએ પ્લાનિંગ કરેલ, પરંતુ ભરૂચ જિલ્લા પોલીસ અને ખાસ કરીને અમારી એલસીડીની ટીમે ખૂબ મહેનત કરી તમામ એંગલથી, ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી નેટવર્કની મદદથી આ ગુનો અમે ડિટેક્ટ કરી શક્યા. આરોપીઓએ અગાઉ ત્રણ જગ્યાની રેકી કરેલ, જે પૈકી આઈઆઈએફએલ વલસાડમાં રેકી કરેલ અને અંકલેશ્વર આઈઆઈએફએલની લૂંટ બાદ આઈઆઈએફએલ વલસાડ ખાતે એ લોકો લૂંટ કરવાના હતા એ પહેલાં જ આપણે પકડી પાડ્યા. ઇવન ભરૂચમાં આવેલ આઈએફએલ બ્રાન્ચની પણ આ લોકોએ રેકી કરેલી અવારનવાર, પરંતુ શાતિર ગુનેગાર તરીકે એમના ધ્યાનમાં રાજ્ય સરકારનો જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે વિશ્વાસ, એના કેમેરાઓ ધ્યાનમાં આવ્યા. એમને લાગ્યું કે આટલું મોટું કેમેરાનું નેટવર્ક છે જેથી ભરૂચમાંથી લૂંટ કરીને સફળ રીતે ભાગી છૂટવું અશક્ય જણાયું, એટલે ભરૂચની લૂંટનો પ્લાન એમને પડતો મૂક્યો અને આઈએફએલ અંકલેશ્વર ખાતે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરા ન હોય તેમજ લૂંટ કરીને ભાગવાનો સુરત તરફનો રૂટ એમને ઇઝી જણાતા એમને આઈએફએલ અંકલેશ્વર ખાતે લૂંટને અંજામ આપ્યો. મેં આપને અગાઉ જણાવ્યું એમ અંકલેશ્વર ખાતે થયેલ આ લૂંટનો બનાવ તેમજ ચીખલી ખાતે વર્ષ 2017માં થયેલ લૂંટનો બનાવ એમને કબૂલેલ છે ગુનો. ચીખલી ખાતે, નવસારી જિલ્લાના ચીખલી ખાતે ઉપર જણાવેલા અગાઉ મેં જણાવેલા ચાર આરોપી સિવાય એક અન્ય આરોપી આરુષ બાબુ તથા પાસા નામનો વ્યક્તિ જે સલીમનો મિત્ર છે એ અન્ય બીજા બે વ્યક્તિઓ સાથે કુલ ચાર લોકોએ ચીખલી ખાતે 2 કરોડથી વધારે સોનાની લૂંટને અંજામ આપેલ. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એ પૈકી આરોપી સલીમ અબ્દુલ સિદ્દીક વિરુદ્ધ મોબાઈલ ચોરી, મારામારી, પ્રોહિબિશન વગેરેના અસંખ્ય ગુનાઓ નોંધાયેલ છે અને પાસા એક્ટ હેઠળ ડિટેન્શનમાં અને ભાવનગર જિલ્લા જેલ ખાતે સજા પણ ભોગવેલ છે. આરોપી મોહસિન મુસ્તુફા જિલ્લાની પણ વર્ષ 2016માં સુરત શહેર ડીસીબીમાં વાહન ચોરીના 3 ગુનાઓમાં પકડાયેલ છે. ટૂંક સમયમાં ટીમ વર્કથી હવે કામ કરી અને ભરૂચ જિલ્લામાં બનતી કોઈ પણ સંગઠિત ગુનાખોરીને અટકાવવા માટે અમે પ્રયત્નશીલ છીએ. એના ભાગ સ્વરૂપે પ્રથમથી જ અમે મહેનતના ભાગરૂપે પ્રથમ 12 કલાકમાં જ અમે લગભગ ગુનો ડિટેક્ટ કરી ચૂક્યા હતા, પરંતુ તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરવા અને તમામ ઓરિજિનલ મુદ્દામાલ રિકવર કરવા થોડી મહેનતનો સમય લાગ્યો, પરંતુ અંતે અમને સફળતા મળી અને ગુના લૂંટમાં ગયેલ 90-95% ઉપરનો ઓરિજિનલ સોનાનો મુદ્દામાલ અને અન્ય ઓરિજિનલ વેપન, લૂંટમાં વપરાયેલ વાહન વગેરે રિકવર કરવામાં આવેલ છે. ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી પૈકી એક આરોપી તો ખૂબ સારું બેકગ્રાઉન્ડ ધરાવે છે, પોતાના ઘરે ખૂબ હાઈ હેન્ડ એટલે કે ઓડી પ્રકારની ગાડીઓ ધરાવે છે, પરંતુ હાલ સુધી તપાસમાં એવું ધ્યાનમાં એવું છે કે પોતાની આર્થિક સ્થિતિ ખરાબ થતા પોતાના આર્થિક જે નુકસાન છે એને પગભર થઈ અને બેલેન્સ કરવા માટે આવી મોટી લૂંટને અંજામ આપેલ છે. અને મેં આપને કીધું એમ એક જે માસ્ટર માઇન્ડ છે આરોપી એ અગાઉ આઈએફએલ કંપનીનો કર્મચારી છે અને આઈએફએલ કંપનીનું કેવી રીતે કામકાજની સિસ્ટમ છે એનાથી પરિચિત છે. આપ જોઈ શકો છો સીસીટીવી ફૂટેજ પણ ખૂબ વાયરલ થયેલા, ફક્ત 8-10 મિનિટમાં કોઈ પણ પ્રતિકાર વગર આટલું મોટું રકમનું
સોનું લઈને એ લોકો નાસિક ચૂકવામાં સફળ રહે. સર, આરોપીઓની એવી કઈ ભૂલ રહી કે જે પોલીસ એના લોકો સુધી પહોંચી શકે? મિત્રો, એ અમારી તપાસનો વિષય છે, હું આપને કહી નહીં શકું, પણ હંમેશા જે ક્રિમિનોલોજીનો નિયમ છે, કોઈ પણ શાતિર ગુનેગાર હંમેશા ગુના સંદર્ભે કાંઈ ને કાંઈ પુરાવા છોડીને જતા હોય છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. कोरोना महामारी दरमियान लोकोनो स्वास्थ्य सुखाकारी अने पर्यावरण जतन माटे साइकिल यात्रा योजवामां आवी. સુરતના પૂર્ણ વિસ્તારના કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા દ્વારા સુરતથી ખોડલધામ કાગવાડ સુધીનું સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સાયકલ યાત્રા આજરોજ ઝઘડિયા તાલુકાના મુલદ ગામે આવી પહોંચતા સાયકલ યાત્રીઓનું ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ તથા ઝઘડિયા ખોડલધામ તાલુકા સમિતિ, અંકલેશ્વર અને ભરૂચ યુવા સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તારીખ 17મીથી શરૂ થયેલી સાયકલ યાત્રા 22 તારીખે ખોડલધામ કાગવાડ ખાતે પહોંચી પ્રજાજનોની સુખાકારી માટે માં ખોડલના ચરણોમાં વંદના કરશે. મારું નામ નૈના ભંસાવડિયા છે. અમે સુરતથી સાયકલ યાત્રા કાગવડ સુધી નીકળેલા છીએ અને માં ખોડલને પ્રાર્થના કરવા નીકળ્યા છીએ કે આ કોરોનાની મહામારીમાં લોકો બધા સેનિટાઈઝ કરે, સોશિયલ ડિસ્ટન્સ રાખે અને હાથ સેનિટાઈઝથી લગાડીને ધોવે, એ માટે અમે માં ખોડલને પ્રાર્થના કરવા નીકળ્યા છીએ અને અમે આ સતત બીજા વર્ષથી માં ખોડલને પ્રાર્થના કરવા નીકળ્યા છીએ. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. भरूच में नर्मदा नदीना किनारे आवेला प्रवासन स्थल कबीरवड खाते दिवाली वेकेशन दरमियान सहलानियों ने हाजरी जोवा मरता नाना व्यापारियों तथा होडीवाराओना चेहरा पर स्मित जोवा मळ्यु हतु. પાવન સલીલામાં નર્મદાના કિનારે અનેક પ્રવાસન સ્થાનો આવેલા છે, જેમાંથી એક કબીરવડ પણ છે. વર્ષો પહેલા કબીરવડ જાહો જલાલી ધરાવતું પ્રવાસન સ્થળ હતું. રાજ્યભરમાંથી સહેલાણીઓ કબીરવડ ખાતે નર્મદા નદીના છીછરા જળમાં મોજ મસ્તીનો આનંદ ઉઠાવતા હતા, પણ ઘણા વર્ષોથી ડેમમાંથી પાણી છોડવામાં નહીં આવતા કબીરવડ ખાતે નર્મદા નદી સૂકીભટ બની ચૂકી હતી. એક કિનારાથી બીજા કિનારા સુધી નાવડી ચાલી શકે તેટલા પણ પાણી રહ્યા ન હતા. છેલ્લા 2 વર્ષથી ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા નદીના જળસ્તરમાં વધારો થયો છે. કબીરવડ ખાતે પ્રવાસીઓની સંખ્યા ઘટી જતા નાના વેપારીઓ તેમજ હોડી સંચાલકોની હાલત કફોડી બની હતી. ચાલુ વર્ષે કોરોના વાયરસના કહેર વચ્ચે પણ કબીરવડ ખાતે પ્રવાસીઓની હાજરી જોવા મળી રહી છે. કબીરવડ ફરીથી ધમધમતું થતા સ્થાનિક લોકોને હવે રોજગારી મળી રહેશે તેવો આશાવાદ જાગ્યો છે. મારું નામ જ્યોતિકા ગોહિલ છે. અમે વડોદરાથી અહીંયા દિવાળીમાં ફરવા માટે આવ્યા છીએ. અમે ફેમિલી ખૂબ એન્જોય કર્યું છે અને કોરોનાના કારણે થોડો ડર તો છે, પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના કારણે થોડું રિસ્ક ઓછું લાગે છે અને અહીંયા થોડુંક ડેવલપની જરૂર છે. થોડી સુવિધા સારી હોય તો વધારે સારું. થેન્ક યુ. વડોદરાથી આવું છું મારા ફેમિલી સાથે. અમે એન્જોય કરવા માટે આવ્યા છીએ. થોડુંક લોકડાઉન પછી આ ફર્સ્ટ ટાઈમ લોકો બહાર નીકળ્યા છે, ફરવા માટે નીકળ્યા છે, થોડુંક ગાઈડલાઈનનું પણ પાલન કરવું પડે છે, તો શું માનો છો કેવી રીતે ગાઈડલાઈન? ના ના, માસ્ક તો જરૂરી પહેરવું જરૂરી છે. અમે બધા માસ્ક પહેરીને જ આવ્યા છે અને એ બધા માટે સારું છે અને સોશિયલ ડિસ્ટન્સ પણ જરૂરી છે, જેના લીધે લોકોનું બધું એક બીમારી ને બધી દરેક વસ્તુથી. હા, इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. भरूच में कोरोना ने लाई दिनकर सेवा समिति द्वारा उजवाती छत ने पूजा नो समारोह निरकथ महादेव मंदिर खाते योजातो हतो, परंतु ते मौकूफ रखायो. कार्तिक मास शुक्ल पक्ष ने छठ नी तिथि पर उजवामा आवे छे. 4 दिवसना त्यौहार ने व्रत नो त्यौहार पण कहेवामा आवे छे. છઠ પૂજામાં શારીરિક અને માનસિક શુદ્ધતાની વિશેષ કાળજી રાખવામાં આવે છે. છઠ પર્વ પહેલાં અધ્યર ષષ્ઠી તિથિને દેવામાં આવે છે. અર્ધ્ય ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરવામાં આવે છે. જળમાં દૂધ નાખીને સૂર્યની છેલ્લી કિરણોને અર્ધ્ય આપવામાં આવે છે. સંધ્યા સમયે અર્ધ્ય આપવાથી અમુક વિશેષ લાભ મળે છે તો માનવામાં આવે છે કે સૂર્ય ભગવાન તેમને આ ઉપવાસથી ખુશ થઈ અને સ્ત્રીઓની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં વર્ષોથી વસેલા અને પોતાના કામ ધંધો અર્થે આવેલા પરપ્રાંતિઓની માટે આ તહેવાર એમનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે.
જેને લઈ નર્મદા નદી કાંઠે દર વર્ષે દિનકર સેવા સમિતિ દ્વારા છઠ પૂજાને લઈ મોટું આયોજન પણ કરવામાં આવતું હોય છે, ત્યારે કોરોના કાળમાં સભા સરઘસ અને મેળાવડા ન કરવાનું પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હોય, સરકારી પરિપત્રને ધ્યાને લઈ સરકારી ગાઈડલાઈન પાલન થાય અને લોકો કોરોના જેવી બીમારીથી બચી શકે તે ઉદ્દેશથી દિનકર સેવા સમિતિ દ્વારા છઠ પૂજાનું કરાતું ભવ્ય આયોજન મોકૂફ રાખી દરેક પરિવાર પોતાના ઘરે કૃત્રિમ કુંડ બનાવી પરિવાર સાથે ઘરે જ છઠ પૂજા કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. જીતેન્દ્ર રાજપૂત, પ્રમુખ દિનકર સેવા સમિતિ, ભરૂચ. કોરોના જેવી વૈશ્વિક મહામારીના કારણે સંક્રમણ વધુ ન ફેલાય તેમજ વહીવટીતંત્રના નિર્દેશો અનુસાર આ વર્ષે દિનકર સેવા સમિતિ દ્વારા આયોજિત થતી છઠ પૂજા, જે નીલકંઠેશ્વર મંદિરના નર્મદા નદીના પાવન તટ પર આયોજિત થતી હતી, તે છઠ પૂજાનું સામૂહિક આયોજન આ વર્ષે રદ કરવામાં આવ્યું છે. પરંતુ યુપી અને બિહારના જે પણ છઠ વ્રતધારીઓ છે, જે માતાઓ બહેનો અને ભાઈઓ આ છઠ વ્રતનું પાલન કરે છે, તે બધાને દિનકર સેવા સમિતિ વતી અમારા બધાની અપીલ છે કે પોતાના ઘરે રહીને કૃત્રિમ કુંડ બનાવીને તેમજ સાવચેતી અને સાવધાનીપૂર્વક આ છઠ પૂજાનું પાલન કરે. સાથે સાથે આજે લોક આસ્થાના મહાપર્વ છઠનો પહેલો દિવસ નહા ખાય તરીકે ઉજવવામાં આવે છે. આ શુભ પ્રસંગે હું ભરૂચની સમગ્ર જનતાને, બધા નાગરિકોને છઠ પૂજાની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. ભરૂચ લાભપાંચમ સુધી વેપારીઓએ દુકાનો બંધ રાખતા બજારો સુમસામ. ભરૂચ જિલ્લાના વેપારીઓએ દીપાવલી પર્વ બાદ લાભપાંચમ સુધી પોતાની દુકાનો બંધ રાખેલ છે, જેના પગલે ભરૂચના કતોપુર દરવાજા, ચકલા, દાંડી બજાર જેવા વિસ્તારોમાં દુકાનો બંધ રહેવાથી બજારો સુમસામ જણાઈ રહ્યા છે. જોકે પશ્ચિમ વિસ્તારોમાં દુકાનો ખુલી રહેવાથી આ વિસ્તારોમાં ચહલપહલ જણાઈ રહી છે. ભરૂચ જિલ્લાના વેપારીઓ લાભપાંચમના દિવસે સારું મુહૂર્ત જોઈ નવા વર્ષના ધંધા રોજગારની શરૂઆત કરશે. હિન્દુ વેપારીઓ દર વર્ષે દીપાવલી બાદ પોતાની દુકાનો બંધ રાખી લાભપાંચમના દિવસે નવા વર્ષે ધંધામાં બરકત રહે તેવી પ્રાર્થના સાથે ધંધાની શરૂઆત કરતા હોય છે. લાભપાંચમના દિવસે પોતાના નવા વર્ષના ધંધાની શરૂઆત કરશે. કોરોના મહામારીના પગલે લોકડાઉનના કારણે ઘણા લાંબા સમય સુધી દુકાનો બંધ રહેવાથી વેપારીઓને ધંધામાં ખોટ ગઈ હતી. નવા વર્ષે વિશ્વમાંથી કોરોનાને કુદરત જાકારો આપે તેવી પ્રાર્થના સાથે લાભપાંચમના દિવસે વેપારીઓ નવા વર્ષના ધંધા રોજગારની શરૂઆત કરશે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. हॉस्टल ग्राउंड पर हाल फटाकड़ा बजार ने अन्य चीज वस्तुओं का बजार भरायो हतो. व्यापारियों व्यापार करी जता रहया अने कचरो छोड़ता गया होवाथी हॉस्टल ग्राउंड कचरा ग्राउंड बनी गयो छे. ભરૂચમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ફટાકડા બજાર અને અન્ય ચીજ વસ્તુઓના બજારનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપાવલી પર્વ હવે પૂર્ણતાને આરે છે ત્યારે ફટાકડાના વેપારીઓએ પોતાના સ્ટોલ ખાલી કરી દીધા છે. દીપાવલી પર્વને લગતા રંગોળી અને અન્ય સુશોભનને લગતી ચીજ વસ્તુઓના વેપારીઓ પણ વેપાર કરી સ્ટોલ ખાલી કરી જતા રહ્યા, પણ કચરો રહી ગયો છે. હોસ્ટેલ ગ્રાઉન્ડ પરના કચરાના પગલે હોસ્ટેલ ગ્રાઉન્ડ કચરા ગ્રાઉન્ડમાં ફેરવાઈ ગયું છે. દીપાવલી બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડ પરના કચરા અંગે ગ્રાઉન્ડનો ઉપયોગ કરનાર ફટાકડાના અને અન્ય ચીજ વસ્તુઓના વેપારીઓએ ભેગા મળી હોસ્ટેલ ગ્રાઉન્ડ સાફ સફાઈ કરે તે જરૂરી બન્યું છે, જેથી કચરાના ઢગથી કોઈને મુશ્કેલી ન પડે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. समाचार पूर्ण થતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર ખાતે IIFL ફાઇનાન્સ કંપનીમાં થયેલ રૂપિયા 3 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો. પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ. સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનોલોજીની મદદથી આરોપીઓ ઝડપાયા. સ્વાસ્થ્ય, સુખાકારી અને પર્યાવરણના જતન માટે સાયકલ યાત્રા યોજવામાં આવી. સાયકલ યાત્રામાં 5 યુવકો અને 1 યુવતી જોડાયા. સુરતથી ખોડલધામ કાગવાડ સુધી સાયકલ યાત્રાનું આયોજન કરાયું. ભરૂચમાં નર્મદા નદીના કિનારે આવેલ પ્રવાસન સ્થળ કબીરવડ ખાતે દિવાળી વેકેશન દરમિયાન સહેલાણીઓની હાજરી જોવા મળતા નાના વેપારીઓ તથા હોડીવાળાઓના ચહેરા પર સ્મિત આવ્યું.
ભરૂચમાં કોરોનાને લઈ દિનકર સેવા સમિતિ દ્વારા ઉજવાતી નીલકંઠ મહાદેવ મંદિરે યોજાતા છઠની પૂજાનું સમારોહ મોકૂફ રખાયો. આવતીકાલે નવા સમાચાર સાથે ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.